તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર કુંજન દીક્ષિતની સાથે. ભારત વિકાસ પરિષદ ખેડ બ્રહ્મા, શ્રી જીવદય પાંજરાપુર સંસ્થા ખેડ બ્રહ્મા, જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના 59માં સ્થાપને લક્ષમાં રાખી પાંજરાપુર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી એચયુ શાહ સાહેબ, મામલતદાર શ્રી છેડી ગમાર, પીએસઆઈ વિશાલભાઈ પટેલ, આરએફઓ ચાવડા સાહેબ ખેડ બ્રહ્મા, નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ સાગર પટેલ, ડેપો મેનેજર હાર્દિકભાઈ સાગર, ખેડ બ્રહ્મા સિવિલ હોસ્પિટલ ડોક્ટર શ્રીઓ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ રોહિત દેસાઈ, મંત્રી રાજેન્દ્ર ગોસ્વામી, જીવદયા પાંજરાપુર સંસ્થાના પ્રમુખ ડોક્ટર પરેશભાઈ, મંત્રી દિલીપભાઈ મહેતા, સંગીની ફોરમ પ્રમુખ પ્રાચીબેન ભંડારી, મંત્રી મહેતા અને દરેક સંસ્થાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. પાંજરાપુર સંસ્થા ખેડ બ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડ બ્રહ્મા, જૈન સોશિયલ ગ્રુપ સંચાલિત સંગીની ફોરમના ઉપક્રમે નાયબ કલેક્ટર શ્રી સાહેબથી, સીઓ સાહેબથી, ખેડ બ્રહ્મા નગરના પ્રથમ નાગરિક એવા સાગરભાઈ પટેલ સાહેબથી તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો, જે સારી રીતે સંપન્ન થયો છે. આજરોજ જીવદયા પાંજરાપુર ટ્રસ્ટ, ભારત વિકાસ પરિષદ અને સોશિયલ ગ્રુપ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જીવદયા પાંજરાપુર ટ્રસ્ટના પટાંગણે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. સમાજમાં વૃક્ષારોપણ કરવું એ બાબતનો સંદેશો આપવામાં આવ્યો. કાર્યક્રમનું સફળ સંચાલન કરી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.